આજથી વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થશે અને બજેટની તમામ તૈયારીઓને સરકારે આખરી ઓપ આપી દીધો છે. આજથી શરૂ થનારું આ વિધાનસભા સત્ર 25 જુલાઈએ પૂર્ણ થશે. આજે નાણામંત્રી નીતિન પટેલ 2019-20નું સંપૂર્ણ બજેટ રજૂ કરશે અને આ સત્રમાં ફાયર સેફ્ટી, જળનીતિના કાયદામાં સુધારાના વિધેયક રજૂ કરાશે, તો અંધજનોને પેન્શન સહિતની નવી યોજનાઓની જાહેરાત થશે. આંગે વધુ માહિતી માટે સંવાદદાતા રાજેન્દ્ર પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, આજે વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે, આ ઉપરાંત બજેટ પણ રજૂ થવાનું છે, કેવી તૈયારીઓ? આજે પ્રથમ દિવસે જ રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નીતિનભાઈ પટેલ આજે બજેટ રજૂ કરશે. કુલ 25 દિવસનું આ વિધાનસભા સત્ર છે, જેમાં જે 3 તારીખે કુલ 3 બિલ પસાર કરવામાં આવશે અને 8 તારીખે કુલ 5 વિધેયક પસાર કરવામાં આવશે. એમ કુલ 8 વિધેયકો આ સત્ર દરમિયાન પસાર કરવામાં આવશે. 16 દિવસ હશે કામકાજના દિવસ હશે અને 3 દિવસ એ ચર્ચા એટલે કે બેઠકોના દિવસ હશે. એક દિવસમાં 2 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. એ પ્રકારનું આ આખું વિધાનસભા સત્ર છે. ખાસ કરીને જે માહિતી અત્યારે સામે આવી રહી છે, એમાં રાજ્ય સરકાર 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરી શકે એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે. પરંતુ જે રીતે વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી રાજ્ય સરકાર લોકોના વિકાસલક્ષી અને જે પડતર માગણીઓ છે તેને ઉકેલ લાવવાના પ્રયત્નો કરી રહ્યો છે અને આ જે બજેટ હશે એ ખાસ કરીને વિકાસલક્ષી બજેટ હશે. ખેડૂતો હોય, રોજગારી હોય કે પછી સામાજિક ન્યાય હોય, આ તમામ બાબતોને આવરી લઈ અને જે પડતર માગણીઓ છે એ માગણીઓ સંતોષવાનું આ બજેટ હશે. ખાસ કરીને વાત કરીએ જે 8 જે વિધાયકો લાવવાના છે એમાં ગૃહ વિભાગ છે, મહેસૂલ વિભાગ છે, સામાજિક ન્યાય વિભાગ છે અને સંસ્કૃત બોર્ડનું જે એક વિધાયક છે, એમ કુલ 8 જેટલા વિધાયકો છે, જેમાં 3 વિભાગોને સરકારના મહત્વના વિભાગોને આવરી લેવામાં આવે છે. ખાસ કરીને મહેસૂલ જે વિભાગના જે 2 બિલો છે એમાં જમીન વિસ્તરણ કોડનું એક બિલ હશે અને બીજું કે ભાડુઆત ખેતીનું એક બિલ, 2 બિલ મહેસૂલ વિભાગના હશે. ગૃહ વિભાગનું જે વાત કરીએ તો ગૃહ વિભાગમાં જે ઈ સિગારેટ ઉપર પ્રતિબંધનું જે બિલ છે જે 2003માં પસાર કરવામાં આવ્યું હતું અને એને સુધારો કરીને ફરીથી આ બજેટમાં એને પસાર કરવામાં આવશે. ખાસ કરીને રાજ્યમાં જે રીતે નશીલા દ્રવ્યોનું જે વેચાણ થઈ રહ્યું છે, જે જાહેરાતો આવી રહી છે, આ તમામ બાબતોને રોકવા માટે આ સરકાર એક મહત્વનું બિલ લાવી રહી છે. કુલ 8 જેટલા જે બિલો છે એમાં એક સામાજિક ન્યાયનું, એક જે દિવ્યાંગ લોકો છે એમને પેન્શન આપવાનું પણ એક બિલ આજે બજેટ રજૂ કરવામાં આવશે અને 3 તારીખે આ બિલો રજૂ કરવામાં આવશે. જી રાજેન્દ્ર, આભાર આપનો આ તમામ વિગત સાથે જોડાવા બદલ.